ઓરસંગ બચાવો પાણી બચાવો અભિયાન તેજ બન્યું. બોડેલીના પાટણ ગામની મહિલાઓએ ઓરસંગ નદીમાં ઉતરે એક જેસીબી મશીનના કાચ તોડ્યા અને ઓપરેટરના સામાનને આગ ચાપી આક્રોશ વ્યક્ત કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા જિલ્લાના ખેડૂતો અને ગ્રામજનો માટે જીવાદોરી સમાન ઓરસંગ નદીના પટમાં બેફામપણે થઈ રહેલા રેતી ખનનને લઈને નદીની આસપાસના ખેતરોમાં ખેડૂતોએ કરાવેલા કુવા અને બોરમાં પાણીના સ્તર નીચે જતા છેલ્લા ઘણા સમયથી ખેડૂતો તેમના સિંચાઈના પાણી માટે અને ચાલુ સાલે ખેડૂતોની સાથે સાથે ગ્રામજનોને પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે. પીવાનું પાણી ન મળતા લોકોએ પાણી માટે દૂર દૂર સુધી જવું પડે છે, કાં તો પૈસા ખર્ચી ટેન્કર બોલાવવા પડે છે. ખેડૂતોને તેના સિંચાઈના પાણી ન મળતા ખેતરમાં ઉભેલો તેઓનો મહામૂલો પાક પણ હાલ સુકાઈ રહ્યો હોય. ઓરસંગ નદીમાંથી થતું બેફામ રેતી ખનન બંધ કરાવવા માટે જિલ્લાના વિવિધ ગામોમાંથી અનેકવાર તંત્રમાં રજૂઆત થઈ છે, પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. રેતી માફિયાઓએ ઓરસંગ નદીમાં અડીંગો જમાવી આડેધડ રેતી ખનન કરવાનું ચાલુ જ રાખી એટલી હદ સુધી રેતી ખોદી નાખી છે કે મોટાભાગની નદીના પટમાં હાલ સીધી માટી જોવા મળી રહી છે. અને જેને લઈને તાજેતરમાં બોડેલી તાલુકા માકણી વિસ્તારના 10 જેટલા ગામોના ખેડૂતોએ ઓરસંગ બચાવો પાણી બચાવો અભિયાન શરૂ કરી થોડાક સમય પહેલા રોડ પર આવી જઈ ઓરસંગ નદીમાં લીઝ બંધ કરાવવા રોડ પરથી રેતી ભરી પસાર થતી હાઇવા ટ્રકોને રોકી રોડ પર જ ખાલી કરાવી ખાણ ખનીજ ખાતા દ્વારા આ રેતીની લીઝો બંધ કરાવવા માંગ કરી હતી, પરંતુ તેઓની રજૂઆતો માત્ર રજૂઆત જ રહી ગઈ અને તેનો કોઈ ઉકેલ આવ્યો નહીં, જેથી આ ઓરસંગ બચાવો પાણી બચાવો અભિયાનનો મોરચો માકણી ગામની મહિલાઓએ સંભાળ્યો અને તાજેતરમાં 3-4 દિવસ પહેલા મહિલાઓ રણચંડી બની અને રેતી ખનન બંધ કરાવવા ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીની લીઝોમાં ઉતરી રેતી ભરેલી ટ્રકો રસ્તા પર જ ખાલી કરાવી દીધી હતી. આમ શરૂ થયેલ ઓરસંગ બચાવો પાણી બચાવો અભિયાન તેજ બન્યું હતું, જેમાં છેલ્લા 2 દિવસ પહેલા બોડેલીના બાંગાપુરા ગામે રાત્રિના સમયે ગામના તેમજ આસપાસના ગામોના લોકો એકત્ર થઈ રેતી ખનન બંધ કરાવવા અનેક જૂથ થઈ અભિયાનને આગળ ધપાવવાનો નિર્ણય કર્યો હતો. તેના બીજા દિવસે નજીકના ઢેબરપુરા ગામે ઢેબરપુરાની સાથે નજીકના માકણી ઓરવાડા માછીપુરા જીવણપુરા સહિતના 10 ગામોના મળી 700 જેટલા ખેડૂતોને મહિલાઓની એક બેઠક મળી કોઈપણ સંજોગોમાં ઓરસંગમાં થતું રેતી ખનન બંધ કરાવવા જરૂર પડે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું. તેમ છતાં સ્થાનિક તંત્ર પર તેની કોઈ અસર થઈ નહીં. આજ દિન સુધી બોડેલી તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં રાત દિવસ બેરોકટોકપણે રેત માફિયાઓ દ્વારા રેતી ખનન ખોદવાનું ચાલુ જ છે. આમ પીવાના અને સિંચાઈના પાણી માટેના એકમાત્ર વિકલ્પ જિલ્લાના લોકોની જીવાદોરી સમાન ઓરસંગ નદી હોય તેને બચાવવા ઓરસંગ બચાવો પાણી બચાવો અભિયાનને ધીરે ધીરે નદીની આસપાસના ગામોના ગ્રામજનોનો પૂરો સહયોગ મળતો ગયો અને અભિયાને વેગ પકડ્યો, જે અંતર્ગત આજે બોડેલી તાલુકાના પાતણા ગામની મહિલાઓએ રેતીની લીઝમાં ખરા તાપમાં જઈ રેતી ખોદતા એક હિટાચી મશીનને નિશાન બનાવી તેના કાચ તોડી પાડી નજીકમાં જ તંબુ બનાવી રહેતા ઓપરેટરોના સામાનને આગ ચાપી પોતાનો રોષ ઠાલવ્યો હતો. એટલું જ નહીં, ગામના ખેડૂતો દ્વારા રેતી લીઝમાં રેતી ભરીને હાઇવા તેમજ ટ્રકોને રોડ પર આવવા માટે ગામમાંથી નીકળતા રસ્તાને પણ ખોદી નાખી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. સવારથી ચાલી રહેલા અભિયાનમાં બપોરે માકણી ગામની કેટલીક મહિલાઓ પણ આવી પહોંચી પાતણા ગામે ચાલતા રેતી ખનનને બંધ કરાવવા રેતી ખોદી રહેલા હિટાચી મશીનના ઓપરેટરોને રેતીના ખોલવા વિનંતી કરી હતી. ત્યારે અગાઉ બનેલા હિટાચી મશીનના કાચ તોડવાને આગ ચાપીના બનાવને લઈને લીઝમાં પહોંચેલી પોલીસની હાજરીમાં આ લીઝ ઓપરેટરોએ મહિલાઓ સામે તેમની બોચી પકડી હોવાનો આક્ષેપ કરતા માકણી ગામની મહિલાઓ તેમની સામે પોલીસની ઉપસ્થિતિમાં જ ઓપરેટર દ્વારા ખોટા આક્ષેપો થયા હોય રોષે ભરાઈ હતી. જોકે પોલીસે મામલો થાળે પાડ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતો અને ગ્રામજનો દ્વારા તેઓના સિંચાઈના અને પીવાના પાણીના હાલ માટે એકમાત્ર આશાનું કિરણ એવી ઓરસંગ મૈયામાંથી રેતી ખનન ક્યારે બંધ થશે કે પછી રાબેતા મુજબ માફિયાઓ અને બેરોકટોક રેતી ખનન ચાલુ રહેશે. સવારથી અહીં આવ્યા છે, અમે કોઈ જાતનું નુકસાન કરવા માંગતા નથી, છતાં પણ અમારા પર આરોપ લગાવે છે કે અમારી બોચી પકડી. આવું ખોટું બોલીને ચોર સૌકારને દંડવાના ધંધા ચાલુ થયા છે. હવે અમે લીઝો બંધ કરવા આવ્યા છે, અમે કોઈ જાતનું નુકસાન કરવા અહીંયા આગળ આવ્યા નથી, કરીશું પણ નહીં, ક્યારેય પણ નહીં. પોલીસની સામે ફરિયાદ કરે છે કે અમારી બોચી પકડી છે. પોલીસ છે અમારી સાથે અને પોલીસ અમારી સાથે જ છે. સવારથી અમારી સાથે છે. રૂબરૂમાં અમને ધમકી આપે. બસ અમારો અભિયાન એવો છે કે રેતીની લીઝો બંધ કરે પ્લીઝ. અમે એટલા બધા મુસીબતમાં આવી ગયા છે કે પાણીના પીવાના પણ ફાંફા છે અને અમે પટેલની બહેનો છીએ. આજે અમારે તાપ તડકામાં સવારના અમે ભૂખ્યા તરજા નદીમાં નીકળ્યા છે કે આ રેતીની લીઝો બંધ કરો, પણ અમુક સાંભળતા નથી. અને જે રેતી
રેતીના લીડના ઓપરેટરો અહીંયા આવેલા છે, અમારી ઉપર આક્ષેપ મૂકે છે કે આ બહેનોએ અમારી બોજી પકડી છે, પોલીસ અમારી સાથે છે, એમની રૂબરૂમાં પણ આ લોકો અમારી ઉપર આક્ષેપ મૂકે છે. હવે આ કેટલું બધું એ કરે છે, અન્યાય છે, પણ પ્લીઝ હવે મામલા અમે કલેક્ટર સાહેબને કહીએ છીએ કે અમારી આ વાત સાંભળો અને આ રેતીની લીઝો બંધ કરાવો. અમારું જીવન ગુજરાન અમારું ચાલે તો અમારું ભવિષ્ય કશું છે નથી, ઉપા માલ સુકાઈ જાય છે. આજે અમારી બહુ ખરાબ પરિસ્થિતિ આવી ગઈ છે, અને હવે એટલી વિકટ પરિસ્થિતિમાં અમારે જીવવું કઈ રીતના? ઉભા માલ સુકાઈ ગયા છે. આજે શું નામ તમારું? પટેલ રેણુકાબેન સંજયભાઈ. અલ્લા રખા પઠાણનો રિપોર્ટ, છોટા ઉદેપુર.